કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે એકોતેર વર્ષે અહેમદ પટેલને એક મહિના પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો અને ત્યારથી જ તેમની સ્થિતિ સતત વણસી રહી હતી પ્રાપ્ત વિગતો અનુસાર તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા ગુજરાતના પનોતા પુત્ર ભરૂચના પરોના પુત્ર અને આ દેશના રાજકારણના ચાણક્ય સંસદ સભ્ય કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીના અંગત સલાહકાર અને કોંગ્રેસ પક્ષના ખજાનચી શ્રી અહેમદ પટેલનું આજે સવારે દુઃખદ અવસાન થયું છે અમે ઘરા શોકની લાંગણી અનુભવીએ છીએ ખૂબ દુઃખી છીએ કારણ કે ગુજરાત કોંગ્રેસ માટે નહીં સમગ્ર ભારત દેશની કોંગ્રેસમાં ખૂબ મોટી ખોટ પુરાઈ શકે તેમ નથી એટલું મોટું વ્યક્તિત્વ કે જેમને છેલ્લા તેતાલીસ વર્ષના રાજકારણમાં કોંગ્રેસ પક્ષના દેશની સેવા કરી શકાય તો એ ગણી શકાય તેમ નથી સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ રાજકારણમાં આવતા હોય તો સેવા સાથે પદની પણ મહેચ્છા રાખતા હોય કોઈપણની ઈચ્છા હોય કે મંત્રી બને તેતાલીસ વર્ષ સુધી સંસદ સભ્ય રહ્યા પછી પણ કોંગ્રેસની સરકારો આવી અને કોંગ્રેસ પક્ષમાં કહેવાય કે નંબર ટુની પદવી આપી શકાય એટલું મોટું વ્યક્તિત્વ એટલો શક્તિશાળી પુરુષ ક્યારે પણ મંત્રી પદ લીધું નથી કે લાલ લાઇટ નથી લીધી આટલી બધી ભેખધારી એટલે કહેવાય કે સંપૂર્ણ સેવાના ભેખધારી અહેમદ પટેલ અને એમનું અવસાન ગુજરાત અને દેશ માટે ખૂબ ખોટ ખોટરૂપ છે જે કદી પણ પૂરી શકાય એમ નથી અને હું એમને કહું કે જે પ્રકારે ચાલીસ વર્ષમાં એટલે કે ઓગણીસો ચોર્યાસીમાં ઇન્દિરા ગાંધીજીનું અવસાન થયા પછી રાજીવ ગાંધીને રાજકારણમાં લાવ્યા પછી એમની સાથે સતત પડખે સોનિયાજી રાજીવ ગાંધીની હત્યા થયા પછી પણ રાજકારણમાં આવ્યા પછી એમની સાથે સતત પડખે ચોવીસ કલાક સેવા કરનાર એકમાત્ર વ્યક્તિ દેશમાં કે જે કહેવાય કે દિલ્હીમાં એક જાગતો રાજપુરુષ કહેવાય કે જે ચોવીસ કલાક જાગે સવારે પાંચ વાગ્યા સુધી લોકોને એપોઇન્ટમેન્ટ આપી દેશની સેવા કરનાર આવો વ્યક્તિ ક્યારેય મળી ન શકે એમની સેવાઓ એમના કાર્યો એટલા બધા છે કે જ્યારે આપણે ગણી ન શકીએ એ વ્યક્તિની ખોટ પૂરી શકાય નથી અમારા રાજનીતિક જીવનમાં અમારા માર્ગદર્શક અમારા ગુરુ અને એમને જોઈને અમે રાજકારણમાં આવ્યા કારણ વડોદરા ની આસ ભરૂચ ખાતે એમનું વતન અને એમની સાથે ગુજરાતના નેતા હોવાથી અમે એના સતત સંપર્કમાં એમના પરિવારજનના સતત સંપર્કમાં હોવાથી અમે રાજનીતિક રીતે એમના માર્ગદર્શન હેઠળ કામ કર્યું એમની ખોટ ક્યારે પણ પૂરાઈ શકે નથી અમે અમે દિલથી અશ્રુ બની શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ